નમસ્તે બાળ મિત્રો, આજે આપણે વિચાર વિસ્તાર જોઈશું. ખોટું કામ કરનારને ફળ પણ તેવું થાય, બાવળ વાવી બારણે કેરી કેમ ખવાય. ચાલો બાળ મિત્રો, આપણે આ પંક્તિનો અર્થ વિસ્તાર કરીશું. આ પંક્તિઓમાં જેવું કરો તેવું પામો નો વિચાર રજૂ કર્યો છે. ખરાબ કામ કરનારને ખરાબ જ ફળ મળે છે. આંગણામાં બાવળ વાવીએ અને કેરી ખાવાની આશા રાખીએ તે બરોબર નથી. બાવળ વાવવાથી કાંટા જ મળે. માણસ જેવા કામ કરે છે તેને તેવા જ ફળ મળે છે. સારા કામ કરનારને સારા જ ફળ મળે છે. માટે આપણે હંમેશા ભલાઈના જ કામો કરવા જોઈએ. તો બાળ મિત્રો, તમને મારી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.